અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીની મહારાજ કેદારઘાટ મઠના નીચા હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું. સરકાર ગાયો માટે 50 રૂપિયા કાયમી સહાય આપે તેવી માંગ થરાદના ગૌ ભક્તો હસમુખલાલ સોની, પ્રતાપભાઈ સોની, જગદીશભાઈ સોની, નાથાલાલ ખત્રી, જયેશભાઈ દરજી મકવાણાએ આવેદન પત્ર આપ્યું. સમાજના ઉત્થાન, સંરક્ષણ અને સંવર્ધન માટે કામ કરતી સર્વોચ્ચ સંસ્થા છે, જે ભારતીય બંધારણ અને સનાતન ધર્મની મર્યાદામાં દેશના પ્રામાણિક માન્ય શંકરાચાર્યો અને વૈષ્ણવાચાર્યો સહિત ધર્માચાર્યો અને વિશેષ વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ પ્રવર ધર્મા સહિત સ્વામી શ્રી 1008 અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજની નિશ્રામાં કાર્ય કરે છે. ભારત ધર્મ પ્રાણ દેશ છે અને ઘી અને ધર્મનો આધાર સ્તંભ છે, પરંતુ ગૌ માતાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. પરંતુ ગુજરાતમાં અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓ દાતાઓના સહયોગથી ગૌશાળા પાંજરાપોળો ચલાવે છે અને લગભગ 4 લાખ ગૌવંશ તેમાં આશ્રિત છે, જેમાં મોટાભાગના પશુઓ ખેડૂતના બિનઉપયોગી સરકારશ્રીની વિવિધ એજન્સીઓ દ્વારા તેમજ કતલખાનાએ જતા બચાવેલ હોય છે. દાતાશ્રીઓ ગળા મળતા દાનથી થતો હોય છે, તેમની સેવાના ભાવે નિભાવવામાં આવે છે. તેમનો નિભાવ અમારી જાણ મુજબ ગત વર્ષે કોરોના મહામારીના કારણે દાનની આવક બંધ થઈ જતા સંસ્થાઓ આર્થિક ભીંસમાં હતી. તે સમયે રાજ્ય સરકાર તરફથી પ્રતિ પશુ પ્રતિદિન ₹25 મુજબની રોકડ સહાય 5 માસ માટે આપવામાં આવેલ હતી. આ વખતે તો કોરોના મહામારીમાં ગત વર્ષ કરતાં ખૂબ જ કફોડી સ્થિતિ સર્જાઈ છે. સરકારશ્રી પણ માનવ જીવનની રક્ષા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને તેની સાથે સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ છે, ત્યારે ગૌશાળા પાંજરાપોળને મળનારું દાન બંધ થઈ ગયું છે અને મોંઘવારીના કારણે દેવું થવા લાગ્યું છે. આવા કપરા રાજ્ય સંજોગોમાં સરકારે પોતાનું કર્તવ્ય સમજીને ગૌશાળા પાંજરાપોળોની સહાય કરવી જોઈએ. પરિપત્રની નકલ સામેલ છે, જેથી અમો પરમ ધર્મ સંસદ 1008 ગુજરાત પ્રદેશ પરમ ધર્મ સભા ગુજરાત દ્વારા માંગણી કરીએ છીએ કે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન 1 વર્ષ સુધી ગૌવંશ અને અબોલ પશુઓ માટે પ્રતિ પશુ પ્રતિદિન 2.50 રોકડ સહાય સરકારે અવિલંબ આપવી જોઈએ અને ગૌવંશને બચાવવા પ્રયાસ કરી ગૌ માતાના આશીર્વાદ લેવા જોઈએ. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં રાજ્ય સરકારના ગોપાલને વિભાગ દ્વારા પ્રતિ ગૌવંશ પ્રતિદિન ₹40ની સહાય આપી હતી. અમીરભાઈ થુરાત, સ્પીડ ન્યૂઝ 17, રમેશ સત્યની સાથે. થોડોક સમય એમાંથી વ્યતીત થઈ શકે અને ગાયોને જીવતદાન મળી શકે.